સૌ પહેલા આપણે 2 ચમચી બટર લઈશું પછી એમાં આપણે સમા એટલો મેદો નાખીશું એ પણ 2 થી 2.5 ચમચી જ થશે ઓકે આ કઈ અલગ જ રીત છે પછી આપણે એને હલાવીશું અને એને મિક્સ કરીશું હા અને એવું લાગે કે બટરમાં મેદો થોડો ઓછો છે તો આપણે એડ કરી શકીએ છે હા આપણે જેમ વ્હાઈટ સોસ બનાવવા માટે જે પ્રોસેસ કરતા હોઈએ છીએ એ થીક એ વ્હાઈટ થીક સોસ જ છે ઓકે થોડો હું આમાં 1/2 ચમચી બીજો એડ કરીશ આ લોટ શેકાઈ ગયો છે હવે ધીમે ધીમે આપણે 1/2 વાટકી જેટલું દૂધ એડ કરીશું એ ધીમે ધીમે આપણે નાખીશું હા આપણે સામાન્ય રીતે જેટલું વ્હાઈટ સોસ બનાવવા માટે દૂધ લેતા હોય છે એટલું બધું દૂધ આમાં જોઈએ કે નહીં જોઈએ એટલું નહીં જોઈએ ને વ્હાઈટ સોસનું જે આ છે મિશ્રણ એને આવું ઘટ જ રાખવાનું છે અને આ આવી રીતે દૂધ બળી જાય પછી આપણે એને નીચે ઉતારી લઈશું પછી જ બીજી સામગ્રી એમાં આપણે ઉમેરીશું ઓકે એટલે જેમ આપણે બટાકાનો બેઝ લેતા હોઈએ એવી રીતના આ પણ એક બેઝ તરીકે કામ કરશે આ બેઝ જ કામ કરશે તો આવી રીતના જ્યારે આપણે બનાવીએ છીએ ચીઝ બોલ્સ તો શું ફરક પડે છે ફરક એ પડે છે કે આ મેદો જે આવે છે એના લીધે બાઇન્ડિંગ જળવાઈ રહે છે અને બટાકા તો આપણે રેગ્યુલરલી યુઝ કરતા જ હોઈએ છે આમાં બટર પણ છે એના લીધે અને દૂધ પણ છે એના લીધે સોફ્ટનેસ પણ આવશે અને જે લોકો બટાકા નથી ખાતા એના માટે પણ આ એક ઉપયોગી અને ઓપ્શનલ સારું છે હવે આ જે ઠીક થઈ ગયો છે સોસ એને આપણે બાઉલમાં કાઢી લઈશું અને ઠંડુ પણ થવા દઈશું હવે આપણે એને ઠંડુ થવા દઈએ હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એની અંદર આ બધી સામગ્રી મિક્સ કરી દઈશું ઠીક છે આ એક વાડકી જેટલું આપણે અમેરિકન મકાઈ બાફેલી લીધી છે એની અંદર આપણે 1/2 વાડકી ચીઝ છીણેલું લઈશું ઓકે એની અંદર આપણે લીલા મરચા એડ કરીશું સ્ટાર્ટરમાં આપણે ચીઝ કોર્ન બોલ્સ બનાવ્યા ને તો ખરેખર બહુ જ સરસ લાગે બહુ લાગે આ સ્ટાર્ટર તરીકે પણ યુઝ કરી શકાય છે હવે એની અંદર આપણે થોડી કોથમીર એડ કરીશું આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આમાં બટરનો ભાગ છે એટલે આપણે મીઠું થોડું ઓછું નાખીશું કે ચલો પેલું બટર આપણે સોલ્ટેડ છે એના માટે અને ચીઝ પણ એડ કર્યું છે એટલે એના માટે થોડું સાચવીને નાખીશું હવે આપણે એને બરોબર મિક્સ કરી દઈશું અને પછી એના બોલ વાળીશું એટલે મસાલામાં ખાલી આપણે અત્યારે આદુ મરચાની પેસ્ટ જ લઈએ છીએ બીજું કંઈ જરૂરી નથી છે મીઠું આમાં તમે ચાહો તો વરિયાળી પણ એડ કરી શકો છો સ્વીટ વરિયાળી આવે છે મુખવાસની એ પણ એડ કરી શકો છો પછી સિઝનેબલ જે તમારે ગાજર છે એ કઈ પણ વસ્તુ તમે છીણીને પણ અંદર કેપ્સિકમ ગાજર એ પણ એડ કરીને વેજીટેબલ વધારે કરીને પણ કરી શકો છો અને અત્યારે કેવું દેશી ટચ ના આપણે ચીઝ બોલ હા ચીઝ બોલ આ શું આપણે કોઈ આપણા ઘરે આવ્યું હોય ત્યારે ઇન્સ્ટન્ટ આટલી વસ્તુ તો આપણા ઘરમાં અવેલેબલ હોય જ તો એના માટે આપણે ચલો આ એક હેલ્ધી અને એકદમ ઇન્સ્ટન્ટ બને એવી વસ્તુ આ બનાવીએ છીએ આમાં ઇટાલિયન હર્બ્સ નાખીને પણ બનાવીએ ને તો પણ બહુ સારું તો પણ બહુ સરસ લાગે આમાં લોકો મોઝરેલા ચીઝનો પણ યુઝ કરે છે એકદમ સરસ સ્ટ્રેચ સરસ સ્ટ્રેચ મળે ને એના માટે એ ખાલી સ્ટ્રેચ માટે જ આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરતા હોઈએ બાકી ટેસ્ટ તો છે ને પ્રોસેસ ચીઝનો જ સારો સરસ આવે સાચી વાત છે અને જે લોકોને ચીઝ બહુ જ ભાવતી હોય ને એ દરેકે દરેક વ્યક્તિને ચીઝ બોલ્સ તો ભાવતા જ હોય હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે નાના નાના બોલ્સ વાળી દઈશું હા ઓલરેડી આપણે ચીઝ તો નાખી છે પણ જો સ્ટફ કરવી હોય વચ્ચે ચીઝનો ક્યુબ મૂકવો હોય તો મૂકી શકાય છે આની વચ્ચે આપણે આવી રીતે ડીપ કરીને અંદર ચીઝનો ક્યુબ મૂકી શકાય છે અને પછી ફરી એને કવર કરી દેવાય આવી રીતે નાવે આપણે મીડિયમ સાઈઝના બધા બોલ્સ વાળી રહીશું હવે બધા બોલ્સ આપણે વાળી લીધા છે હવે આ જે મેદાનું ખીરું બનાવ્યું છે એમાં આપણે ડીપ કરીશું અને જે બ્રેડ ક્રમ્સ છે એની અંદર રગડોળી દઈશું ઓકે અને પછી આપણે એને ધીમા આંચે તળીશું ઠીક છે તમે ખાલી અત્યારે મેંદાની સ્લરી બનાવી છે ને મેંદો ને પાણી બ્રેડ ક્રમ્સ થી સરસ ક્રિસ્પીનેસ આવે બહુ જ ક્રિસ્પી થાય છે
એક હાથે મેદા વાળું કરીશું અને બીજા હાથે આપણે એને ક્રમ્સથી રગડોળી દઈશું. અમુક લોકોને છે ને નાનપણથી જ રસોઈ બનાવવાનો શોખ હોય અને અમુક લોકો લગ્ન થઈ જાય ને એના પછી કેવું કે ફરજિયાત થઈ જતું હોય છે કે રસોઈ બનાવવી પડે, એના પછી ધીરે ધીરે આપણને ઇન્ટરેસ્ટ ડેવલપ થતો હોય છે. તમારી સાથે કેવું હતું? મારી સાથે પણ એવું જ કંઈક છે કે નાનપણમાં એટલું બધું નહોતું કે મમ્મી બધું તૈયાર રેડી આપતી હતી હાથમાં, ભણવાનું હોય જવાબ આવે. પછી મેરેજ પછી જ્યારે જવાબદારી આવી ત્યારે ધીમે ધીમે જ્યારે એમ થાય કે રસોડામાં આ વસ્તુ બનાવવાની છે ત્યારે આ બધો ઇન્ટરેસ્ટ ચાલુ થયો. એમ પછી ઘરેથી બી ડિમાન્ડ કરે ને, પછી આપણે હસબન્ડનું પણ ધ્યાન રાખતા હોઈએ કે અચ્છા એમને આ ભાવે છે, ચાલો હું આ ટ્રાય કરું, ક્યાંકથી શીખીએ, મમ્મીને ફોન કરીએ કે મમ્મી કેવી રીતે બનાવવાનું. સાચી વાત છે. એવી રીતે ગ્રેજ્યુઅલી ઇન્ટરેસ્ટ ડેવલપ થયો તમારો. હા, ક્યારે તમારે તમારા હસબન્ડ વચ્ચે એવી રીતે ઝઘડો થયો કે યાર તું ખાવાનું સારું નથી બનાવતી? ઘણી વાર. હા, એમને એવું ખરું કે ભાઈ આવી જ વસ્તુ, આ જ ટેસ્ટ જોઈએ, આપણે આ જગ્યાએ આ ખાધું હતું એવો જ ટેસ્ટ બનાવવાનો એમ. એટલે થોડું ઇન્ટરેસ્ટ લઈને આમ શીખ્યા કે ભાઈ ચલો આપણા ટેસ્ટ કરતા થોડું કંઈક ડિફરન્ટ બી કરીએ. તો પછી ક્યારેક ગુસ્સો આવતો હોય તો કહી દે આ તો ત્યાં જઈને ખાઈ લેવાનું, કહો એવું ક્યારેક કે નહીં? ના ના, એવું તો નહીં, પણ થોડું હા તકરાર થઈ જાય, મીઠી તકરાર તો થઈ જાય. કેવા તળવાના છે? અને આને બ્રાઉનમાં, બ્રાઉન કલરમાં તળીશું. એકદમ ધીમા તાપે બ્રાઉન થવા દેશું એટલે ઉપરનું પણ એકદમ બ્રાઉન થશે અને નીચે એકદમ સોફ્ટનેસ હશે. અંદર એકદમ ચીઝી 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 હશે. ચીઝ બોલ્સ એકલા પણ એટલા સરસ લાગતા હોય ને કે સાથે કોઈ ચટણી કે ડીપ ના હોય ને તો પણ ખાવાની મજા આવે. આ બધા બોલ્સ તળાઈ ગયા છે, હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે ચીઝ બોલને સર્વ કરીશું. હા, હવે આપણે એને લીલી ચટણી સાથે સર્વ કરીએ છે. તૈયાર છે આપણા ચીઝ કોર્ન બોલ અને ચટણી ગ્રીન. યસ, એકદમ ચીઝી ચીઝી છે ને? ચીઝી, યસ. ચીઝ કોર્ન બોલ્સ આપણે યુઝ્યુઅલી હર્બ્સ એડ કરીને બનાવતા હોઈએ છીએ, પણ આજે જે બન્યા છે ને એ થોડા દેશી ટચની સાથે છે. તો હવેથી જ્યારે ચીઝ કોર્ન બોલ્સ બનાવો તો ત્યારે આ પ્રકારની રેસિપી પણ એક વખત ટ્રાય કરી શકાય ને? તો રીત લખી લો અને ટ્રાય પણ કરી લો. ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે જોઈશે બટર 2 ચમચી, મેંદો 2-3 ચમચી, દૂધ 1/2 કપ, બાફીને અધકચરી ક્રશ કરેલી મકાઈ 1 કપ, ફીણેલું ચીઝ 1/2 કપ, ક્રશ કરેલા લીલા મરચાં 2 ચમચી, કોથમીર 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદાની સ્લરી ડીપ કરવા માટે, બ્રેડ ક્રમ્સ રગડોળવા માટે, તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી. ચીઝ કોર્ન બોલ્સ બનાવવાની રીત. તો પ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં મેંદો ઉમેરી અને શેકી લો. હવે એમાં થોડું દૂધ ઉમેરી મિક્સ કરી લો. હવે દૂધ બળી જાય એટલે ગેસ બંધ કરી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં મકાઈ, ચીઝ, લીલા મરચા, કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી બોલ્સ વાળી લો. બોલ્સ વળી જાય એટલે મેંદાની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગડોળી તેને ગરમ તેલમાં ગુલાબી એવા તળી લો. ચીઝ બોલ્સ તળાઈ જાય એટલે તેને લીલી ચટણીની સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝ કોર્ન બોલ્સ.